द्रुपद वृष सैन प्रतिविंद दुशासन नकुल शकुनि अने शिखंडी कृपाचार्य ने युद्ध तथा दुष्टब्दुम्न सात्यकी तथा अर्जुननु पराक्रम। संजय कहे छे द्रोणाचार्य नो मुकाबलो करवा माटे राजा द्रुपद पोतानी सेना साथे आवी रह्या हता। ते समय वृषसैन सैकड़ों बाणोनी वर्षा करतो तेमनी सामे आव्यो। ते जोईने द्रुपदे ते कर्ण पुत्रनी भुजाओ अने छातीनामां 60 बाण मार्या। वृषसैन क्रोधित थई गयो अने तेने रथमां रहेला બેઠેલા રાજા દ્રુપદની છાતીમાં અનેક તીક્ષ્ણ બાણ માર્યા। આ પ્રમાણે બંને એકબીજાના શરીરમાં બાણ મારીને વ્યથા પહોંચાડી દીધી। બંનેના અંગોમાં બાણો ઘૂસી ગયેલા દેખાતા હતા, તેને લોહીથી લથપથ થઈ રહ્યા હતા। દરમિયાન રાજા દ્રુપદે એક ભલ મારીને વૃષસેનના ધનુષ્યને કાપી નાખ્યો। તેણે બીજું સુદઢ ધનુષ્ય હાથમાં લીધું અને તેના પરથી દ્રુપદને લક્ષ્ય કરીને એક ભલ માર્યો। આ ભલ દ્રુપદની છાતી છેદીને પૃથ્વીમાં સમાઈ ગયું। તેના કારણે રાજા દ્રુપદ મૂર્છિત થઈ ગયા અને તે એ જોઈને સારથી પોતાના કર્તવ્યનો વિચાર કરીને તેમણે ત્યાંથી દૂર હટાવી લઈ ગયો। પછી તો તે ભયંકર રાત્રિમાં દ્રુપદની સેના રણભૂમિમાંથી ભાગી જવા લાગી। વૃષસેનની ધાકથી સૌમક ક્ષત્રિયો પણ ત્યાં ઊભા ન રહ્યા। પ્રતાપી વૃષસૈન સામકોના અનેક વીરો અને મહારથીઓને પરાસ્ત કરીને તરત જ રાજા યુધિષ્ઠિર પાસે ગયો। બીજી બાજુ પ્રતિવિંદ ક્રોધિત થઈને કૌરવ સેનાને બાળી રહ્યો હતો। તેનો સામનો કરવા તમારો પુત્ર મહારથી દુશાસન પહોંચ્યો। તેને પ્રતિવિંદના લલાટમાં 3 બાણ મારીને તેને બહુ જ ઘાયલ કર્યો। પ્રતિવિંદે પણ 3 બાણ મારીને પછી 7 બાણોથી દુશાસનને બિંદી નાખ્યો। ત્યારે દુશાસને પોતાના ઉગ્ર સૈનિકોની પ્રતિવિંદના ઘોડાઓને મારીને એક ભલ્લથી તેના સારથીને પણ યમલોક મોકલી આપ્યો। ત્યારબાદ તેના રથના પણ ટુકડે ટુકડા કરી નાખ્યા। પછી એક સુરપ્રથી તેનું ધનુષ્ય પણ કાપી નાખ્યું। પ્રતિવિંદ સુત સોમના રથ પર જઈને બેસી ગયો અને હાથમાં ધનુષ્ય લઈને તમારા પુત્રને બાણોથી વિંધવા લાગ્યો। ત્યાર પછી તમારા યોદ્ધાઓ બહુ મોટી સેના સાથે આવીને તમારા પુત્રને બધી બાજુથી ઘેરીને યુદ્ધ કરવા લાગ્યા। તે સમયે બંને પક્ષો ઘણો સંહાર થયો। આ જ પ્રમાણે એક બાજુ નકુળ પણ તમારી સેનાનો સંહાર કરી રહ્યો હતો। તેનો સામનો કરવા માટે ક્રોધે ભરાયેલો શકુની આવી પહોંચ્યો અને બંને એકબીજાના પાકા શત્રુ હતા અને બંને સુરબીર હતા। તે બંને એકબીજાનો વધ કરવાની ઈચ્છાથી બાણોના પ્રહાર કરવા લાગ્યા। જેમ નકુળ બાણ વર્ષા કરી રહ્યો હતો તે જ પ્રમાણે શકુની પણ શરીરમાં બાણ ઘૂસી ગયા હોવાથી બંને કાંટાળા વૃક્ષો જેવા દેખાતા હતા। એટલામાં શકુનીએ નકુળની છાતીમાં એક કર્ણી નામનું બાણ માર્યું। તેના ભયંકર પ્રહારથી નકુળને મૂર્છા આવી ગઈ અને તે રથના પાછળના ભાગમાં બેસી ગયો। પછી હોશમાં આવ્યા પછી તેણે શકુનીની 60 બાણ માર્યા। ત્યારબાદ તેણે છાતીમાં 100 નારાજોથી પ્રહાર કર્યો અને તેના બાણ છોડેલા ધનુષને પણ પહેલેથી જ કાપી નાખ્યો। ત્યાર પછી ધજા કાપીને જમીન પર પાડી દીધી અને એક તીક્ષ્ણ બાણથી તેની બંને સાથળોને ચીરી નાખી। આ પ્રહારને શકુની સહી ન શક્યો અને બેહોશ થઈને રથની પાછળ બેઠક પરથી જ ધમ કરતો પડી ગયો। ત્યારે સારથી તેને રણભૂમિમાંથી હટાવીને બહાર લઈ ગયો અને નકુળનો સારથી પોતાના રથને આચાર્ય દ્રોણ પાસે લઈ ગયો। બીજી બાજુ કૃપાચાર્ય શિખંડી પર હુમલો કર્યો અને તેની પાસે આવતા જોઈને શિખંડીએ 9 બાણોથી તેને ઘાયલ કરી દીધા। કૃપાચાર્ય પણ પહેલાં 5 બાણ મારીને પછી 20 બાણોથી તેના પર પ્રહાર કર્યો। પછી તો તે બંનેના મહાભયંકર સંગ્રામ શરૂ થઈ ગયો। શિખંડીએ એક અર્ધચંદ્રાકાર બાણથી કૃપાચાર્યના ધનુષ્યને કાપી નાખ્યું। આનાથી તેણે શિખંડી પર શક્તિનો પ્રહાર કર્યો, પરંતુ તેણે અનેક બાણ મારીને તે શક્તિના ટુકડે ટુકડા કરી દીધા। ત્યારે કૃપાચાર્યે બીજું ધનુષ્ય લઈને શિખંડીને તીક્ષ્ણ બાણોથી ઢાંકી દીધો, તેથી શિથિલ થઈને તે રથના પાછળના ભાગમાં બેસી ગયો। તેને શિથિલ અવસ્થામાં જોઈને કૃપાચાર્ય તેના પર નિરંતર બાણ છોડવા લાગ્યા। ત્યારે તે ઊભા થઈ ગયો અને જોઈને પાંચાલ અને સોમક વીરો તેને ચારે બાજુથી ઘેરીને ઊભા રહી ગયા। તે જ પ્રમાણે તમારા પુત્રો પણ બહુ મોટી સેના સાથે કૃપાચાર્યની આસપાસ ઊભા રહી ગયા। પછી બંને વિપક્ષોમાં ભારે યુદ્ધ થવા લાગ્યું। તે સમયે કોઈ પોતાના કે પારકાને ઓળખતા ન હતા। મોહવશ પુત્ર પિતાને અને પિતા પુત્રને મારી રહ્યા હતા। મિત્રના પણ પ્રાણ લઈ રહ્યા હતા। બંને પક્ષના સૈનિકો સ્વજનો પર પણ પ્રહાર કરી રહ્યા હતા। રાતનો સમય હોવાથી તે ભયંકર યુદ્ધમાં કોઈ નિયમ કે કોઈ મર્યાદા રહેવા પામી ન હતી। તે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાં તો
દુસ્તબ્ધુમ્નને દ્રોણ પર આક્રમણ કર્યું. તે વારંવાર ધનુષ્યનો ટંકાર કરતો રહીને દ્રોણ તરફ આગળ વધવા લાગ્યો. તેણે આવતો જોઈને પાંડવ અને પાંચાલ યોદ્ધાઓ તેને ચારે બાજુથી ઘેરીને ઊભા રહી ગયા. તેને આ પ્રમાણે સુરક્ષિત જોઈને તમારા પુત્રો પણ બહુ સાવધાની સાથે આચાર્યની રક્ષા કરવા લાગ્યા. તે દરમિયાન દુષ્ટબ્ધુમ્ને આચાર્યની છાતીમાં 5 બાણ મારીને સિંહનાદ કર્યો. ત્યાર પછી દ્રોણનો પક્ષ લઈને કર્ણે 10, અશ્વસ્થામય 5, સ્વયં દ્રોણે 7, શૈલ્યે 10, દુશાસને 3, દુર્યોધને 20 અને શકુનિએ 5 બાણ મારીને દુષ્ટબ્ધુમ્નને વિંધી નાખ્યો. પરંતુ તે આનાથી સહેજ પણ વિચલિત ન થયો. તેણે તે સાથે મહારથીઓને બાણોથી ઘાયલ કરી દીધા. પછી દ્રોણ અસ્વસ્થામાં કર્ણ અને દુશાસનને 3-3 બાણોથી વિંધી નાખ્યા. ત્યારે તેમનામાંથી એક એક મહારથીએ દુષ્ટબ્ધુમ્નને ફરી 5-5 બાણ માર્યા. પછી દુષ્ટબ્ધુમ્નને કોપ કરીને પહેલાં 1 બાણથી, ત્યાર પછી 3 સહાયકોથી દુષ્ટબ્ધુમ્નને પાછળ ઘાયલ કર્યો. દુષ્ટબ્ધુમ્ને પણ તેને 3 બાણ માર્યા. પછી 1 બલથી તેનું મસ્તક છેદી નાખ્યું. ત્યાર પછી તેણે બધા જ મહારથીઓને પણ બાણોથી ઘાયલ કર્યા. પછી બલ દ્વારા કર્ણનું ધનુષ્ય કાપી નાખ્યું. કર્ણ બીજું ધનુષ્ય લઈને દુષ્ટબ્ધુમ્ન પર બાણ વર્ષા કરવા લાગ્યો. આ પ્રમાણે કર્ણને ગુસ્સે થયેલો જોઈને બાકીના 6 મહારથીઓને દુષ્ટબ્ધુમ્નનો વધ કરવાની ઈચ્છાથી તરત જ તેને ઘેરી લીધો. એ સમયે દુષ્ટબ્ધુમ્નને દુશ્મનો ચુંગલમાં ફસાયેલો જોઈને સાત્વિકી બાણોની જડી વરસાવતો ત્યાં આવી પહોંચ્યો. તે મહાન ધનુર્ધરને જોતા જ કર્ણે તેના પર 10 બાણ છોડ્યા. સાત્વિકીએ પણ બધા જ વીરોની સામે જ કર્ણને 10 બાણોથી વિંધી નાખ્યો. ત્યારે કર્ણએ વિપાટ કરણી નારાજ વત્સદંત અને 6 છરાઓથી સાત્વિકીને વિંધીને ફરી સેંકડો સૈકો મારીને તેને ઘાયલ કર્યો. તે યુદ્ધમાં તમારા પુત્રો અને કવચધારી કર્ણ પર સાત્વિકી પર બધી જ બાજુથી તીક્ષ્ણ બાણોનો પ્રહાર કરતા હતા. પરંતુ તેણે પોતાના અસ્ત્રોથી બધાના બાણોનું નિવારણ કરીને 1 બાણથી વૃષસેનની છાતી ચીરી નાખી. તેનાથી મૂર્છિત થઈને વૃષસેન ધનુષ્ય છોડીને રથ પર બેસી ગયો. પછી તો કર્ણ પોતાના સહાયકોથી સાત્વિકીને વ્યથિત કરવા લાગ્યો. એ જ રીતે સાત્વિકી પણ કર્ણને વારંવાર વિંધવા લાગ્યો. પછી અહીં તમારા યોદ્ધાઓ સાત્વિકીને મારી નાખવાની ઈચ્છાથી તેના પર તીક્ષ્ણ બાણવૃષિ કરવા લાગ્યા. એ જોઈને તેણે ઉગ્ર બાણોથી શત્રુઓના માથા કાપવાનો આરંભ કર્યો. ત્યારે જ્યારે તે તમારા વીરોનો વધ કરવા લાગ્યો તે સમયે તેમનો કરુણ આક્રંદ જાણે પોતાનો પ્રેતોના ચિત્કાર જેવો સંભળાતો હતો. એ તે અર્થ ચીસોથી સઘળી રણભૂમિ ગુંજી રહી હતી. દુર્યોધને જોયું કે સાત્વિકીના બાણોથી વ્યથિત થઈને મારી સેના ભાગી રહી છે. તેને બહુ મોટેથી થતો આર્તનાદ પણ સાંભળ્યો. ત્યારે સારથીએ કહ્યું, જ્યાં આ સોર્બકોશ થઈ રહ્યો છે ત્યાં મારો જ રથ લઈ જાઓ. તેથી તેની આજ્ઞા મળતા જ સારથીએ ઘોડાને સાત્વિકીના રથ તરફ હાંક્યા. જેવો દુર્યોધન નજીક પહોંચ્યો સાત્વિકીએ 12 બાણો મારીને તેને વંધી નાખ્યો. દુર્યોધને પણ ઋષિએ ભરાઈને સાત્વિકી પર 10 બાણ છોડ્યા. ત્યારે સાત્વિકીએ દુર્યોધનની છાતીમાં 80 બાણમાં ઝીક્યા અને તરત જ તેના ઘોડાઓને યમલોક મોકલી દીધા અને સારથીએ પણ મારી નાખ્યો. એટલું જ નહીં, એક ભલ મારીને તેના ધનુષ્યને પણ કાપી નાખ્યું. રથ અને ધનુષ્ય વિનાનો રથ દુર્યોધન કૃતવર્માના રથ પર ચડી ગયો. આ પ્રમાણે જ્યારે દુર્યોધને પરાસ્ત થઈને બેઠા પીઠ દેખાડી ત્યારે સાત્વિકી ક્ષણભરમાં જ પુનઃ તમારા સૈનિકોને ખદેડવા લાગ્યો. બીજી બાજુ શકુનિએ 1000 રથીઓ હાથી સવારો અને 100 ઘોડે સવારોને સેના સાથે અર્જુનની ચારે બાજુ ઘેરો ઘાલ્યો અને તેમના પર નાના પ્રકારના અસ્ત્ર શસ્ત્રોની વર્ષા પ્રારંભ કરી દીધી. તે બધા જ ક્ષત્રિય યોદ્ધાઓ કાલની પ્રેરણાથી મહાન અસ્ત્ર શસ્ત્રોની વૃષ્ટિ કરતા અર્જુન સાથે યુદ્ધ કરવા લાગ્યા. અર્જુને ભીષણ સંહાર કરતા તે હજારો રથ હાથી અને ઘોડાઓની સેનાને આગળ વધતા અટકાવી દીધા. ત્યારે હસતા હસતા શકુનિએ અર્જુનને તીક્ષ્ણ બાણોથી વિંધી નાખ્યા અને 100 બાણ મારીને તેમના મહાન રથને આગળ વધતા અટકાવી દીધો. અર્જુને પણ શકુનિની 20 તથા અન્ય મહારથીઓને 3-3 બાણ માર્યા. પછી શકુનિનું ધનુષ્ય કાપીને ચારે ઘોડાઓને યમલોક મોકલી દીધા. ત્યારે તે રથમાંથી ઉતરીને ઉલુકના રથમાં જઈ બેઠો. એક જ રથ પર બેઠેલા તે મહારથી પિતા પુત્ર અર્જુન પર બાણોની જડી વરસાવા લાગ્યા. અર્જુન પણ તે બંનેની તીક્ષ્ણ બાણોથી ઘાયલ કરીને સેંકડો અને હજારો સૈનિકોના પ્રહારથી તમારી સેનાને ખદેડવા લાગ્યા. તે સમયે બધા જ સૈનિકો આમ તેમ ભાગવા લાગ્યા. આ પ્રમાણે તે યુદ્ધમાં તમારી સેના પર વિજય પ્રાપ્ત કરીને શ્રીકૃષ્ણ અને અર્જુન બહુ પ્રસન્ન થઈને શંખનાદ કરવા લાગ્યા. ત્યારે ત્યાં દુષ્ટબ્ધુમ્ને 3 બાણોથી આચાર્ય દ્રોણને વિંધી નાખ્યા અને તેમના ધનુષ્યની પ્રત્યંચા કાપી નાખી. દ્રોણે તે ધનુષ્યને બાજુ પર મૂકીને બીજું ધનુષ હાથમાં લઈને દુષ્ટબ્ધુમ્ને 7 તથા તેના સારથીને 5 બાણ માર્યા. પરંતુ દુષ્ટબ્ધુમ્ને પોતાના બાણોથી તે બધા જ અસ્ત્રોને કાપી નાખ્યા તથા કૌરવો
સેનાનો સંહાર કરવા લાગ્યા. જો જોતામાં જ રણભૂમિમાં લોહીની નદી વહેવા લાગી. આ પ્રમાણે તમારી સેનાનો પરાજય કરીને દુષ્ટબ્ધુમ્ન તથા શખંડીય પોતાના શંખ વગાડ્યા.